વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટરના છેલ્લા પ્રશ્નોની ચર્ચા કરીશું. છેલ્લો પ્રશ્ન છે, થોડોક અગત્યનો પ્રશ્ન છે. કેસેગ્રેન નામનો વૈજ્ઞાનિક છે, એણે બનાવેલા પરાવર્તક ટેલિસ્કોપની આપણે ચર્ચા કરવી છે. તો એમની અંદર વધારે વિભેદન શક્તિ તથા વધારે મોટું મેગ્નિફાઇંગ પાવર હોય તેવો ટેલિસ્કોપ બનાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નડતી હોય, તો એના માટે શું કરવામાં આવે? તો કે એના માટે આધુનિક ટેલિસ્કોપ એની અંદર લેન્સના બદલામાં એક અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, અને એવું જે ટેલિસ્કોપ બનશે એ પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ કહેવાય. બાકી તમે વિચારો, તમારે વિભેદન શક્તિ વધારે જોઈએ છે, વધારે મોટવણી જોઈએ છે, આ બધું કરવા માટે તમારે વધારે જાડા લેન્સની જરૂરિયાત પડશે, બરાબર? વધારે મોટવણી મેળવવા માટે તમે આ બધો પ્રયત્ન કરશો, પણ એ થોડુંક અઘરું થશે. એના જગ્યાએ શું કરીએ? તો કે અંતર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરી શકીએ. ચાલો, એનાથી ફાયદો શું? પહેલું કે અરીસો હોય તો અરીસા માટે વર્ણ વિપતન થતું નથી. આપણે ભણી ગયા, વર્ણ વિપતન થાય તો એ કેમાં થાય? લેન્સમાં. પછી કે જો પેરાબોલિક અરીસો વાપરવામાં આવે તો ગોળીય વિપતન એની ઘટના પણ નાબૂદ થાય. ગોળીય વિપતન એટલે પહેલામાં આપણને જેમ એક બિંદુની પ્રતિબિંબ મળવું જોઈએ એના જગ્યાએ અલગ અલગ મળતા હતા, એમ અહીંયા અલગ અલગ ગોળાકાર રચનાઓ થાય, ગોળાકાર શીટ જેવી અથવા તો સલાકાર જેવી રચનાઓ બનતી હોય. જેમ પેલા પાણીમાં પથ્થર નાખો અને ફરતી બાજુ વમળ રચાય એ ટાઈપની ઘટનાઓ થતી હોય, એ પણ આમાં નાબૂદ થઈ શકે. ત્રીજું, અરીસાનું વજન સમાન પ્રકાશીય ક્ષમતા ધરાવતા લેન્સ કરતા ઘણું ઓછું હોય, કારણ કે અરીસામાં એક જ સપાટી હોય, અને માત્ર કિનારી પર જ નહીં પણ તેની પાછળની સમગ્ર સપાટી ઉપર પણ આપણે એને ટેકવી શકીએ. જ્યારે લેન્સની અંદર આ ના થાય, લેન્સમાં તમે વચ્ચે કોઈ જગ્યાએ ટેકવા જાઓ તો એ તમને અડચણ બને. અરીસામાં તમે પાછળની બાજુએ ટેકવી દો તો આ બધો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જશે. હવે માની લો કે આકૃતિની અંદર આપણે એક પરાવર્તક પ્રકારનો ટેલિસ્કોપ એટલે કે કેસેગ્રેને બનાવેલા ટેલિસ્કોપ એની રચના આપણે જોઈ છે. એની અંદર શું કર્યું છે એને? તો કે જ્યારે માનક વસ્તુમાંથી પ્રકાશના જે કિરણો છે એ કિરણો સપાટી પર આપાત થાય છે. આ વસ્તુને હું તમને આકૃતિમાં સમજાવી દઉં છું. માનો કે આ કેસેગ્રેને બનાવેલો ટેલિસ્કોપ છે. અનંત અંતરેથી જ્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના જે કિરણો છે એ મુખ્ય અક્ષને આ રીતે સમાંતર આપાત થાય છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થયા, પાછા ફેંકાયેલ આપણને ખબર મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય, બરાબર? મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે, આ રીતે બે પાછા થઈને ભેગા થઈ અહીંયા કોઈ જગ્યાએ ભેગા થવા જોઈએ, જે તમારું મુખ્ય કેન્દ્ર એફ હશે. પરંતુ હવે વિચારો તમે કે આની જે રચના છે એ રચના તો આવી છે કે આ એક નળી જેવી રચના છે, અને એના પાછળના ભાગે અહીંયા આપણે અરીસો ગોઠવો છે. આ રીતે તો કિરણો જો માનો કે અહીંયા ભેગા થતા હોય તો તમે જોશો કઈ રીતે? ધારો કે આપણે આપણા ચહેરાને આ બાજુ રાખીએ, અહીંયા આપણે ચહેરો રાખીને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત નહીં થાય, કારણ કે આપણો ચહેરો નળ છે એને, અને આ બાજુ પાછળની બાજુએ તો આપણે જોઈ શકતા નથી. તો કેસેગ્રેને શું કામ કર્યું? તો એણે એક જ કામ કર્યું કે આની અંદર એક નાનકડી એવી બખોલ બનાવી દીધી, અને અહીંયા વચ્ચે માર્ગમાં એણે એક બહિર્ગોળ અરીસો એનો ઉપયોગ કરી દીધો. એટલે હવે તમે આકૃતિમાં જુઓ પાછું કે જ્યારે આ પાછું ફેંકાયેલું જે કિરણ છે, આ રીતના જે પાછું ફેંકાતું હતું, એ કિરણ અરીસા પર અથડાય અને ત્યાંથી પાછું ફેંકાશે. જેટલાના ખૂણે આપાત થયું એટલાના ખૂણે પાછું ફેંકાય, તો બંને કિરણો આ રીતના પાછા ફેંકાય તો આ એક બિંદુએ કેન્દ્રિત થશે. જ્યાં એને પેલી બખોલ બનાવી હતી ત્યાં જોનાર વ્યક્તિ જે છે એ પોતાનો ચહેરો રાખી અને સરળતાથી વસ્તુનું પ્રતિબિંબ એને જોઈ શકે છે. એટલે અહીંયા તમે અરીસો જે છે, અંતર્ગોળ અરીસો, એને સરળતાથી ગમે તે રીતે તમે ટેકવી શકો, એનાથી કોઈ ઇસ્યુ બનવાનો નથી, બરાબર? એટલે આકૃતિ સમજાય છે. એટલે આ બધી મુશ્કેલી નિવારવા માટે એને શું કરી દીધું છે? એ બધી વાત આપણે જે કરી એ જ વસ્તુ અહીંયા છે કે ભાઈ અરીસા, પ્રથમ અરીસો એના વડે એફ પર કેન્દ્રિત થતા જે કિરણો હતા એને જોવામાં જે મુશ્કેલી નડતી હતી
એ મુશ્કેલી નિવારવા એને શું કર્યું, માર્ગમાં બહિર્ગોળ અરીસો ગોઠવ્યો, અને એ બહિર્ગોળ અરીસા પરથી પાછા ફેંકાયેલા જે કિરણો છે એ અંતર્ગોળ અરીસાના ધ્રુવ પાસે ભેગા થવાના, તો ત્યાં એને છિદ્ર જેવી રચના ગોઠવી અને એ છિદ્રમાંથી પ્રકાશના કિરણો જે બહાર નીકળી અને જોનાર વ્યક્તિની આંખ સુધી પહોંચે છે. એટલે આ થયું આપણે કેસેગ્રેની. કેસેગ્રેને જે રચના કરી છે એ રચનાની વાત છે. પણ ટેલિસ્કોપની અંદર જે અરીસો હોય, બરાબર, બે અરીસા છે, એક અંતર્ગોળ છે અને એક છે બહિર્ગોળ. તો અંતર્ગોળ અરીસો એ બહિર્ગોળ કરતા મોટો હોય છે, એટલે એની કેન્દ્ર લંબાઈ પણ વધારે હશે, બરાબર. એટલે કેસેગ્રેને બનાવેલો પરાવર્તક ટેલિસ્કોપ આની એક સિમ્પલ આ રચના છે. એટલે આ સાથે આપણા ચેપ્ટર નંબર 9 એની થિયરી અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.